સમગ્ર દેશમાં નાગરિક સંશોધન કાયદો અને એનઆરઆરસીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે પાલીતાણા ખાતે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી યોજી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જો કે રેલીને એક સમય માટે પોલીસ દ્વારા રોકી દેવાની ફરજ પડી હતી. નાગરિક સંશોધન કાયદો અને એનઆરસીનો શરૂઆત સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આ કાયદાને લઈને હિંસા ભડકી ઉઠી છે. સમગ્ર દેશમાં કાયદાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિવિધ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે પાલીતાણા ખાતે પણ આજે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને વિશાળ રેલી યોજી હતી. રેલીમાં લોકો અમિત શાહ અને મોદી વિરુદ્ધના પોસ્ટરો સાથે ઉમટી પડ્યા હતા. જોકે રેલી પાલીતાણાના દરબાર ગઢ જુમ્મા મસ્જિદથી શરૂ કરી અને નાયબ કલેક્ટર કચેરી સુધી જવાની હતી, પરંતુ રેલીમાં લોકોની સંખ્યા વધી જતાં પોલીસ દ્વારા રેલીને 200 મીટરની અંદર જ રેકી દેવામાં આવી હતી અને આ અંગે તંત્રને જાણ કરતાં તંત્ર ખુદ નાયબ કલેક્ટર સ્થળ પર આવી અને તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એવી ચિંતા જણાવવામાં આવી હતી કે આ કાયદાને લઈને બીજા ધર્મના બે ભારતીય લોકોને ભલે નાગરિકતા આપે, પરંતુ મુસ્લિમ સમુદાય લોકોને આ કાયદા મુજબ ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજ ભેગા કરવા મુશ્કેલ છે, જે મુસ્લિમ સાથે અન્યાય છે. આ કાયદામાં બિન મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે, તો મુસ્લિમ સમાજને શા માટે આ કાયદામાં સામેલ કરવામાં આવ્યા નથી? તેઓએ સરકાર સામે એવી માંગ કરી છે કે કાયદા સામે તેમને કંઈ વાંધો નથી, પરંતુ મુસ્લિમોને પણ આ કાયદામાં સામેલ કરવામાં આવે. વિશાળ સાગઠિયા, ZSTV, પાલીતાણા. મુસ્લિમ સમાજના પ્રમુખ અને પાલીતાણાના પૂર્વ નગરપતિ જ્યારે તારીખ 9/12/2019 રોજ અને 11/12/2019 રોજ સમગ્ર લોકસભા અને રાજ્યસભાની અંદર એનઆરસી બિલ અને સીએબી બિલ જ્યારે મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર દેશના મુસ્લિમ સમાજને એક એવો દહેશત ઊભો કરી દીધી છે કે ભાઈ એનઆરસી બિલ એટલે એનું કારણ છે કે 1947 પછી જે તમને કોઈ હિન્દુસ્તાનની અંદર વસવાટ કરતા જે મુસ્લિમો છે એને તમામ આધાર પુરાવા રાખવાના અને એ બધા આધાર પુરાવા રાખશે તો જ એને હિન્દુસ્તાનમાં રહી શકે એવી ભારતીય જનતા પક્ષના જે હિન્દુસ્તાનના જે વહીવટી વડાઓ છે તે ચર્ચા કરી રહ્યા છે. જ્યારે સીએબી બિલની અંદર કહેવા માગું છું કે સીએબી જે છે એ માત્ર ને માત્ર 6 વર્ષની અંદર કે 6 વર્ષથી જે હિન્દુસ્તાનની અંદર જે આવનાર હોય એને નાગરિકત્વ મળી જાય. હિન્દુસ્તાનના મુસ્લિમોને કોઈ નાગરિકતા, દેશને દુનિયાના કોઈ પણ હિન્દુ મુસલમાન આવે હિન્દુસ્તાનના મુસ્લિમોને નાગરિકતાની સામે કોઈને વાંધો નથી, પણ જે ભારતીય જનતા પક્ષની સરકારે જે હિન્દુસ્તાનના મુસ્લિમોના જે બંધારણીય અધિકારો પર જે તરાપ મારી છે એની સામે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમોને સમગ્ર દેશના લોકોને વિરોધનો વંટોળ ઊભો થયો છે અને તેઓની સામે આજે સમગ્ર હિન્દુસ્તાનની અંદર બધા રાજ્યોની અંદર કે ભાઈ આ લોકોને આવેદનપત્ર અપાઈ રહ્યા છે, રેલીઓ કઢાઈ રહી છે અને આ એક ભારતીય જનતા પક્ષના જે પ્રધાનમંત્રી અને જે હિન્દુસ્તાનના ગૃહમંત્રી છે એનો એવો મનસૂબો છે કે લોકોની અંદર જે વહીવટની અંદર જ્યારે નિષ્ફળ ગયા છે ત્યારે પોતે આ દેશના પ્રજાનું બીજે ધ્યાન દોરી દે, આવનાર ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને આ એક એનઆરસી બિલ અને સીએબી બિલ છે ને એના લાવવામાં આવ્યું છે. બાકી